મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે રાજકોટ જિલ્લાના ઉપલેટા કોંગ્રેસ દ્વારા મૂંગવારીનો કરવામાં આવ્યો વિરોધ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો વિરોધ પાટણવાવ રોડ પર માન્ય પેટ્રોલ પંપ પર બેનરો સાથે સૂત્રાચાર કરી કર્યો વિરોધ રોડ પર ચાલતા કરવામાં આવ્યો પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સૂત્રાચાર સાથે વિરોધ માન્ય પેટ્રોલ પંપ પર જઈને નીચે બેસી કર્યો વિરોધ મંજૂરી વગર 100 મીટરની રેલી કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી હતી પોલીસ પહોંચે તે પહેલા જ કાર્યકમ આટોપી લેવાયો જેને લઈને કોઈની અટકાયત થયેલ નથી સરફરાજ કોડી સ્પીડ ન્યૂઝ 17 હરમે સત્યની સાથે જોટાય શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા આજે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેખાવો અને આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે એમના ભાગરૂપે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો પેટ્રોલ પંપ ઉપર આવી અને દેખાવો કરેલ છે આપણા જૂના જમાનામાં કહેવત હતી કે રાજાની કુંવરી દિવસે ન વધે એટલે રાત્રે વધે અને રાત્રે ન વધે એટલે દિવસે વધે આ મુજબ અત્યારે પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ દેશમાં છે પેટ્રોલ અને ડીઝલના ભાવ રાત્રે નથી વધતા એટલા દિવસે વધે છે અને દિવસે નથી વધતા એથી જાજા રાત્રે વધે છે આવી સ્થિતિમાં આ દેશનો આમ નાગરિક પેટ્રોલના ભાવ વધારાથી પીડાય છે અને સરકાર એને વધારેમાં વધારે પીડા આપતી જાય છે ત્યારે કોંગ્રેસે આ બાબતે દેખાવો કરવાનું અને આંદોલન કરવાનું નક્કી કર્યું છે આજના આંદોલનથી અમે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે સરકારને આંખ ઉઘડે અને સરકાર આ બાબતે જાગૃત થાય અને પેટ્રોલ અને ડીઝલમાં જે ભાવ વધારો છે એ બંધ કરે એના કરતાં પણ મહત્ત્વની બાબત એ છે કે સરકાર વેટ અને એક્સાઇઝ ડ્યુટીને નામે પેટ્રોલ કરતાં પણ વધારે કિંમત સરકાર પોતાના ખજાનામાં લે છે એટલે આજના આંદોલનમાં અમે માગણી કરીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલમાંથી વેટ અને એક્સાઇઝ દૂર કરી અને એને જીએસટીના ડાયરામાં લાવી આવવામાં આવે એવી માગણી સાથે અમે સૌ આજનું આંદોલન ચલાવી રહ્યા છીએ